સાંજે આપણે હવે આપણે થોડું સામાયિકની વાત કરીએ. હા, જરૂર તો આ પદ્ય છે, સંભળાતું નથી કશું. રહી ગયો દાદા. હેલો. હેલો. હા બોલો, તમે કઈ કહેતા હતા? પદ સંભળાયું નથી કશું. નહીં, પદના વર્ડિંગ્સ એક પણ સંભળાયા નથી. અમારે એક એક મિનિટ છે. એક જ મિનિટ. હા, ઓડિયો શેરનો ઓપ્શન આપેલો હશે તો યા યા કદાચ. યા આઈ થિંક કદાચ રહી ગયું હશે ઓન કરવાનું. તો શ્રેષ્ઠ, આમાં વિપરીત બુદ્ધિની શંકા, એ થોડું આપણે એવરીડે લાઈફનું જરા એક્સપ્લોર કરો. અને આપણે ઓફકોર્સ એ તો જોવાની નથી, તંકિત કરવાની છે, પણ એના વિશે થોડો ફોલ પાડો. અહીંયા આ જે ઉલ્લેખ છે દાદા ભગવાન માટેનો, એટલે કે દાદાને માટે પણ લોકોને શંકા પડતી હતી. અને એક પ્રસંગ એવો હતો કે મહાત્માઓમાં દાદા વિધિ કરાવતા, એટલે કોઈ બહેનના માથે હાથ મૂક્યો દાદાએ, તો બહેનના હસબન્ડને ખૂબ શંકા પડી કે દાદા આવો વ્યવહાર કેવી રીતે કરી શકે, અને આમ કેમ તેમ કેમ. દાદાને તો બધું જ જ્ઞાનમાં ઝળક્યા કરે, પણ પેલા ભાઈને બહુ જ અસર થઈ. પછી અમુક સમય પછી એ નિરાકરણ થયું, એટલે એમણે લખ્યું એના ઉપરથી. અને દાદા ભગવાને ઘણું કહ્યું હતું કે આ જ્ઞાન અવતાર એવો છે કે આ જગતના લોકોને સમજાય નહીં, એના અવળી સમજીને વિરાધ ના કરે, શંકા કુશંકા, તો એ બિચારો પડી જાય. એ પડી ન જાય એટલા માટે અમે રક્ષણ તો મૂકીએ, પણ એટલે અમે ગુપ્ત રાખ્યું છે. પણ અહીંયા એ મહત્વનું નથી, મહત્વનું એ છે જ્ઞાની પુરુષના જે લક્ષણ ગુણ. પહેલી લીટીમાં કહ્યું કે સહુનું આડું યા અવળું, જુએ છે જ્ઞાની તો સવડા, કરુણા રાખે છે હરદમ, છે મુશ્કેલ જ્ઞાની ને કડવા. આપણા બધાની જ અંદરનો કચરો, પહેલાની અને એમને મળ્યા પછીની ભૂલો, એમને તો બધું જ દેખાતું હતું, છતાં પણ એમણે સવડું શું જોયું? તો કે કઈ નહીં, શુદ્ધાત્મા દ્રષ્ટિ પામ્યો છે, આ નબળાઈઓ નિર્જરાઈ રહી છે, એની સામે પુરુષાર્થ કરે છે, અને ઉપર ચડાયા બધાને. જો એક પણ વ્યક્તિને
એના ગુનામના 100માં ભાગ જેટલી પણ એમને દંડ કરવાની કે સજા કરવાની કે ગુના તરીકે જો વાત કરી હોત ને, તો આપણામાંથી એક પણ વ્યક્તિ ત્યાં ટકી ના શક્યો કે ઉપર ના ચડી શક્યો. રાઈટ એટલે એમણે ચોખ્ખું જ કહ્યું કે સોની તમને કોઈ દિવસ એવું નથી પૂછતા કે આવું આટલું અશુદ્ધ સોનું કેમ લાયા છાશ્યું, એ તો એટલું જ જોઈ લે કે આમાં શુદ્ધ સોનું કેટલું છે. એટલે અમે શુદ્ધાત્મા જોઈએ અને બાકીનું બધું ગૌણ કરીને, એટલે કે સહુનું આડું યા અવળું, જુએ છે જ્ઞાની તો સવડા, સહુમાં જોઈને શુદ્ધાત્મા અને પુદ્ગલ તણી કુસ્તી, ફકત છે આત્મવત દ્રષ્ટા હો વંદન 14 અનુપદન. ત્યાં પુદ્ગલ બધું નિર્જરી જવાનું છે, દોષ ના દોષ એ લૌકિક દ્રષ્ટિથી છે, વિજ્ઞાન દ્રષ્ટિએ કરીને ચેતન ચેતનમાં પરિણમે છે, પૂતગલ પૂતગલમાં પરિણમે છે. એટલે આ વૈજ્ઞાનિકે ચેતનને છૂટું પાડ્યું અંદરની છાશમાંથી, માખણને છૂટું પાડીને પહેલાંને નિર્જરતા ભાગમાં મૂકી દીધું. એટલે એક દ્રષ્ટિ આ છે કે કોઈ પણ, હવે આપણે મારા જીવનમાં મારે એપ્લાય કરવું હોય તો મારે શું કરવું? રાઈટ દાદા ભગવાનનું એક બીજું વાક્ય છે કે બીજાની પહાડ જેવી ભૂલ હોય અમે રાઈ જેવી કરી દઈએ, એટલે એટલી નાની છે એવું જોઈએ. અમારી એટલે કે એમ પટેલની, એટલે કે ફાઇલ નંબર 1ની રાઈ જેટલી ભૂલ હોય તો અમને પહાડ જેટલી નાની. એટલે મારે જો બીજા કોઈની ભૂલ મને મારી સામે આવી હોય કે મને કહેવામાં આવતું હોય, તો મારે અંદર ફિટ રાખવું જોઈએ કે એમની અંદર રહેલા હે શુદ્ધાત્મા ભગવાન, આપ એમને સવડું અજવાળું આપજો કે જેથી એમાંથી આ નીકળી જાય, અને મારે એને દોષિત ન જોવો ઘટે, કરતા ન જોવો ઘટે, અંદરની વાત છે. અને પ્રાર્થના કરવી જોઈએ કે ચાલો આજે દાદાને મળ્યા છે, આ છે તે, એટલે કે સવડું જોઈને ઉપર ચડવા માટેની વાત છે, પાડવા માટેની વાત નથી. એ પહેલી બેલીટી. આ જે બીજી બેલીટી છે કે વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગઈ બી જાદુથી. હવે એમને તો દેખાત બોલે નહીં તો એ જ્ઞાન દીપકથી દે, અને આપણે તો ઘણી વાર સામે કંઈક નાનું મોટું આવે હોય કે ના હોય, આપણી વિપરીત બુદ્ધિ પાછી એને વધારે શણગારી દે કે આણે આવું કર્યું, આણે આવું કર્યું, તેણે તેવું કર્યું, આણે આવું ના કરાય, પેલું ના કરાય, એટલે બહુ જ નુકસાન કરાવે આપણી વિપરીત બુદ્ધિ, અને હું તું ના ભેદ કરાવે છે. જ્યારે દાદા ભગવાનના બધું દેખાવા છતાં કવિરાજે શું લખ્યું, છતાં અમને નથી દંડ્યા ન કર્યા ભેદ હું તું થી. આ બહુ મોટી વાત છે કે આપણે કદાચ દંડ તો કરવાની સત્તા કોઈ આપી નથી, એટલે દંડ તો શું કરીએ, પણ હું તું ના ભેદ તો અંદરથી થઈ જ જાય છે આપણને. એટલે આ 4 લીટી જો આપણે સમજાય તો બહુ એની અંદર આપણા માટે એક સેફ સાઈડ કે એક નવું દર્શન કે એક સેફ્ટીનું દર્શન વિઝન છે આખું, કે ભાઈ સહુનું આડું યા અવળું, જોવું મારે સવડું, આપણે એવું કરવાનું, અને અને કોઈની જે પણ કંઈ હોય પણ મારે હું તું ના ભેદ ન પડવા દે એવું મારી સમજ છે દાદા ભગવાન આપ મને આપો. અને છેલ્લી વાત એવી છે કે દાદા કહે છે તું સુધર તો તારી હાજરીથી બધું સુધરશે. એટલે પાછું દાદા એક જગ્યાએ એવું કીધું કે કોઈની એક ભૂલ દેખાડવા જઈએ તો આપણી 3 ભૂલ પડે કે છે. એટલે ટૂંકમાં કહેવા એમ માગે છે કે વાત વ્યવહારમાં ભૂમિકા આવે તો જરૂર કરજો, પણ અંદરથી સ્પષ્ટ રાખજો દર્શન, એની અંદર શુદ્ધાત્મા રાખજો, સવળું રાખજો, અકળતા જોજો, નિર્દોષ જોજો, પડી ના જાય ને ઉપર ચડે ને આપણા લીધે અપરાધક અનપરાધક થઈને ઉભો રહે, એવું બધી અંદરની એમની આખી સ્થિતિ અને ગોઠવણીની વાત છે. અને ઓકે, હા બોલો બોલો બોલો. વિપરીત બુદ્ધિમાં તો બધા ઈવન ઘણી વાર મહાત્માઓ અનુભવ પૂરા ના થાય ત્યાં સુધી આવી જાય કે આવું હશે કે નહીં હોય, આટલું થશે કે નહીં થાય, આમ એટલે ઘણું બધી જાતનું દાદા ભગવાનને, પછી તો મહાત્માને તો અનુભવથી અને કૃપાથી સમજાઈ ગયું, એટલે વિપરીત બુદ્ધિ દાદા ભગવાન માટે ઊભી નથી થતી, પણ બાકી તો બહુ જ બનતું હતું આવું બધું. વેરી ગુડ. ચલો, હર્ષ ત્રિવેદી ને કઈ ક્વેશ્ચન. હર્ષભાઈ, તમે ક્યાં છો, ક્યાં ના છો, હા, જય સચિદાનંદ. અહીંયા ક્યાં હર્ષ છો? વડોદરા. ઓ, હા, વડોદરા. વડોદરા. ઓકે ઓકે, બોલો. ક્વેશ્ચન એવો હતું કે વ્યવસ્થિત શક્તિ એ શું છે? વ્યવસ્થિત શક્તિ એટલે શું છે એક્ઝેક્ટલી? હા, ચોક્કસ થોડી વાત કરીએ હર્ષ.
પણ વધુ પછી આપણે આ પેલો ભેદ વિજ્ઞાનનો સ્વરૂપ જ્ઞાનના પ્રયોગમાં આપણે બેસવાનું મળશે ને, પછી જે ઇનર વિઝન ઓપન થશે એના પછી વધુ સમજાશે. પણ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ઇટ, વ્યવસ્થિત શક્તિ એ આખું એક સંચાલનનું જે સાયન્સ છે, બધા ફોર્સિસ છે, એનું સમ ટોટલ દાદા ભગવાને વ્યવસ્થિત શક્તિ નામ આપ્યું. સાદો દાખલો લઈએ આપણે કે ભાઈ અહીંયા નીચે દરિયો છે, ઉપર સૂરજ છે, એમાં દરિયાને કંઈ કરવું પડતું નથી, સૂરજને કંઈ કરવું પડતું નથી, સાયન્ટિફિકલી જ વરાળ બને છે, ઉપર જાય છે, બધા સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ ભેગા, એવિડન્સીસ ભેગા થઈને વરસાદ પડે છે, એમાં કોઈ કરનારો છે નહીં, ઇટ ઇઝ નહીં. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ. એવી જ રીતે સજીવ અને નિર્જીવ સૃષ્ટિ આપણે બધા જે છીએ, તો કે આપણી અંદરની જે નાનું કોમ્પ્યુટર અવસ્થાઓમાં આપણે આત્માથી અવસ્થિત થઈએ, ભાવના કરીએ, ગમે તે કરીએ, એ અંદર પણ સ્ટોર થાય છે. અંદર બધી બહુ ટેરાબાઇટ કરતાં વધારે કેપેસિટી છે, આત્માના પ્રદેશો ઉપર પણ સ્ટોર થાય છે પરમાણુઓ ચાર્જ થયેલા, અને નેચર જોડે લિંક થાય છે. હવે આખી જે નેચરલ સિસ્ટમ છે, વિચ ફંક્શન્સ એકોર્ડિંગ ટુ વેરિયસ નેચરલ લોસ ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ ઓલ પુટ ટુગેધર, એ બધામાં લિંક થયેલું હોય, એટલે નેચરની એ વ્યવસ્થિત શક્તિ, ફળાદેશ કરનારી શક્તિ કહેવાય છે. ઇટ્સ લાઈક અ બિગ લેન્ડ કોમ્પ્યુટર સિસ્ટમ જેવું, કે જેમાં મારા તમારા બધા અવસ્થિત ભાવો પુરાયેલા છે. વ્યવસ્થિત શક્તિ યોગ્ય સમયે, ટાઈમ, યોગ્ય જગ્યાએ, એટલે દ્રવ્ય ક્ષેત્ર, આ જગ્યાએ, આ ટાઈમે, આ ભાવથી, આ નિમિત્તે એનું ફળ આપે છે. શું કરે છે એ આખી જે પણ સિસ્ટમ ફળાદેશ કરનારી, એ એને વ્યવસ્થિત શક્તિ નામ આપ્યું. એક રમૂજી દાખલો આપણે જો જોઈએ તો, આપણા જેવા હોય એટલે 12 વર્ષ 15 વર્ષ નાના હોય ત્યારે ટેન્ડર ભર્યું હોય કે મારે આવી વાઇફ જોઈએ. કોઈ કહે છે રૂપાળી જોઈશે, કોઈ કહે છે ભણેલી જોઈશે, કોઈ કહે છે કમાતી જોઈશે, કોઈ કહે છે સસરા તો પૈસાવાળા જોઈએ, એટલે આપણે ટેન્શન જરા ઓછું રહે. હવે આ ટેન્ડર કુદરતમાં ગયું છે. વ્યવસ્થિત શક્તિ ટાઈમ આવી એ બધું ભેગું કરે, 25 છોકરી જોઈએ, પછી 26મી પાસ કરે, વોટ એવર ઇટ ઇઝ, કે પહેલી પાસ કરે, પણ વ્યવસ્થિત શક્તિ જ્યારે ફળ આપે છે ત્યારે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ બધા ભેગા થાય, એટલે કોડિંગ પ્રમાણે વાઇફ તો આપે, પણ એકલી વાઇફ આપી શકે નહીં. ફાધર ઇન લો, મધર ઇન લો, સિસ્ટર ઇન લો, એટલે કે સાસુ, સસરા, સાળો, સાળાવેલી, બધું ભેગું આપવું પડે વ્યવસ્થિત શક્તિએ. એટલે આ રીતે ફળાદેશ કરનારી આખી એક કુદરતની સિસ્ટમ છે, વિચ એને આમ ઇટ વર્ક્સ એકોર્ડિંગ ટુ નેચરલ ફોર્સિસ એન્ડ નેચરલ લોઝ, અને લેન્ડ કોમ્પ્યુટર સિસ્ટમ જેવી આખી એક સિસ્ટમ છે, અને વ્યવસ્થિત શક્તિનું નામ આપ્યું છે દાદા ભગવાન. ઓકે, હજી એક ક્વેશ્ચન તો પૂછું. હા એટલે હમણાં વાંચતું તો આમાં કે એવું એવું લાગ્યું છે કે તમે આજ્ઞા જરા બી ચૂક્યા તો તમારી બુદ્ધિ ડખો કરશે ને સ્લીપ થયા કરશો, એટલે પણ એ હર્ષ, એ આજ્ઞાવાળો ભાગ છે ને, એ હા સ્વરૂપ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી ભેદ વિજ્ઞાનનો, એટલે અત્યારે તો હું હર્ષ છું, હું કરું છું, પણ જ્યારે સ્વરૂપ વિજ્ઞાનનો, ભેદ વિજ્ઞાનનો પ્રયોગમાં બેસે ને પછી આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે મન વચન કયા, અને હર્ષ છું એ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છું, રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું, અને એ ઓપન થાય છે ઇનર વિઝન પછી, એને સસ્ટેઇન અને આગળ વધવા માટે 5 આજ્ઞા આપવામાં આવે છે, સમજાવવામાં આવે છે. રાખત એ 5 આજ્ઞાની વાત છે, પણ એ અત્યારે તો જ્યાં સુધી હું શૈલેષ છું, હું કરું છું, ત્યાં સુધી મારે આજ્ઞા એક્ઝેક્ટલી રહે નહીં મારી પાસે, ખ્યાલ આવે. અને ત્યાં સુધી બુદ્ધિનો ડક, બુદ્ધિ એ લાઇટ જ છે, બુદ્ધિ એ ઇગોઇઝમના મીડિયમમાંથી આવતું લાઇટ છે, અને જ્યારે હું શુદ્ધાત્મા છું, મને દ્રષ્ટિ પ્રાપ્ત થાય, તો પેલું પ્રજ્ઞા એટલે ડિરેક્ટ સમજણ, એટલે જ્ઞાન વાળું કામ કરે. એટલે આ તમે જે વાંચી રહ્યા એ સ્વરૂપ વિજ્ઞાનની દ્રષ્ટિ હું કોણ છું એ જાણ્યા પછીનો પ્રયોગ, પછીની વાત વાંચી રહ્યા છો પણ અત્યારે. સમજાયું મારી વાત તમને? સમજાય તમને થોડું થશે, થોડું સમજાય. મળશે, પણ દેર ઇઝ યટ સમ ટાઈમ તમને પ્રયોગમાં બેસવાનું મળે, પછી આ બધું વધારે સારી રીતે સમજાશે. ઓકે, અનફોર્ચ્યુનેટલી અમારે ત્યાં શું છે કે એવું સેગ્રીગેશન કે એવું ક્લેરિફિકેશન નથી કે ભાઈ આ દ્રષ્ટિ મળતા પહેલા આ વસ્તુ તમને વધારે કામ લાગશે, દ્રષ્ટિ મળ્યા પછી આ સમજાશે કે કામ લાગશે, એટલે એવરીબડી ટેન્સ ટુ રીડ વોટ એવર અવેલેબલ ફ્રોમ વેર એવર.
અને પણ તમને મળશે. રાઈટ, હર્ષભાઈ, તમારે ફોન ના આપ્યો, થેન્ક યુ. અમે અત્યારના સંઘપતિ છે એમને હું આપીશ, એટલે એમને જે પ્રયોગ થવાનો હશે અને તમને કોન્ટેક્ટ કરીશું ને આપણે કોન્ટેક્ટમાં રહીશું. ઓકે, આપણા ગ્રુપમાંથી. રજની દાદા અમને મળ્યા હતા, કેલનપુરમાં ભેગા થયા હતા, અચ્છા, અને ઓકે, તમે વેરી મળ્યા. ઓકે 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 વેરી 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 પ્રોમિસિંગ, વેરી ટેલેન્ટેડ અને વેરી ઇન્ક્વિઝિટિવ ભવ્ય આત્મા છે. હા ઓકે એટલે ઓકે 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 હી એટલે હી વિલ ગેટ. ઓકે 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 તો તમને તમારા ધ્યાનમાં ચાલ, વાંધો નહીં. તમારું બેકગ્રાઉન્ડ શું છે હર્ષભાઈ? બેકગ્રાઉન્ડ એટલે એટલે સર બેકગ્રાઉન્ડમાં એટલે સમજો, તમે એજ્યુકેશન વ્યવહારમાં અને વ્યવહાર બિઝનેસ કે? ના, અચ્છા હજી તો સ્ટડી સ્ટડીઝ કરું છું. અચ્છા શું શું સ્ટડી કરો છો? એનિમેશન, ફિલ્મ મેકિંગ ને બધું કરું છું. ઓકે 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 યાર, તો આવીને આવતા રહેજો. ઓકે, ટાઈમ મળે તો જી. સત્સંગમાં, અને પછી આગળ હા શૈલેષાનંદજી કહે છે એમ તમને આગળ મોકો મળી જશે. ઓકે ચાલશે. યા, વેરી ગુડ. થેન્ક યુ. ચાલો, હવે હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો હા ચોક્કસ. શ્રીમંત બોલાવો. હર્ષભાઈ, કીર્તિબેન, પ્લીઝ રિપીટ કરજો. નમો વિત્રાગાય, નમો નમો વિત્રા, વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ, સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો નમો આરિયાણમ, આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો નમો આરિયાણમ, વત્સાયાણમ, નમો લોયે સર્વસાહનમ, નમો નમો લોયે લોયે સર્વસાહનમ, સર્વસાહનમ, એસો પંચનમુક્કારો, એસો એસો પંચનમુક્કારો, પંચનમુક્કારો, સવપાવપ્પણાસનો, 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 મંગલાણં ચ સવેસિમ, મંગલાણં મંગલાણં ચ સવેસિમ, પદ્મં હવૈ મંગલમ્, પદ્મં પદ્મં હવૈ મંગલમ્, ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય જય સચિદાનંદ સચિદાનંદ. મહાત્મા. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું, જરૂર પધારજો. જય સચિદાનંદ શૈલેષાનંદજી, જય સચિદાનંદ મહાત્માઓ, જય સચિવ શૈલેશાનંદજી, જય જય સચિવ રજનીકાંત ભાઈ, સચિદાનંદ, સર્વે મહાત્મા જય નમસ્કાર. જય સચિદાનંદ, સચિદાનંદજી, કીર્તિબેન, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ, સચિદાનંદ શૈલેશાનંદ, સંચ્યાબેન, નલિનીબેન, જય સચિદાનંદ, જય સચિદાનંદ, સચિદાનંદ, રજનીકાંતભાઈ, જય સચિદાનંદ, ભારતીબેન, જય જય સચિદાનંદ, લલિતાબેન, જય સચિદાનંદ, જય સચિદાનંદ, હાર્દિકભાઈ, જય સચિદાનંદ, હર્ષભાઈ, જય સચિદાનંદ, જય સચિદાનંદ, શૈલેશાનંદજી, જય સચિદાન મહાત્મા, જય સચિદાન. બોલો જય બધા મહાત્મા, જય જય સચિદાન. સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ.